વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, તો ગયા લેક્ચરમાં આપણે 75.3ના દાખલાઓ ગણ્યા, બરાબર 3 દાખલા સુધી કમ્પ્લીટ કરેલું. બરાબર પેલું આપણે જોયેલું બિંદુ ઢાળની ઢાળ અંતઃખંડ સ્વરૂપ રેખાનું સમીકરણ y = mx + c, પછી બીજું જોયેલું અંતઃખંડ સ્વરૂપ રેખાનું સમીકરણ x - c / a + y / c / b = 1, x અંતઃખંડ એટલે - c / a, y અંતઃખંડ એટલે - c / b, અને છેલ્લું જોયેલું આપણે અભિલંબ સ્વરૂપ રેખાનું સમીકરણ x cos α + y sin α = p. બરાબર, સૌ પ્રથમ ABC ની કિંમત મેળવવાની હોય, પછી જો C ની કિંમત ગ્રેટર ધેન 0 હોય તો cos α અને sin α બંને ઋણ આવે, P ધન આવે. જો C ની કિંમત લેસ ધેન 0 હોય તો cos α અને sin α બંને ધન આવે, P કેવું આવે, ઋણ આવે. બરાબર, એવું આપણે α ની કિંમત મેળવતા અને P ની કિંમત મેળવતા. બરાબર, એ દાખલાઓ આપણે જોયેલા. ચોથો દાખલો જોઈએ, બિંદુ નું રેખાથી લંબ અંતર મેળવો. તો બિંદુ નું રેખાથી લંબ અંતર ગયા લેક્ચરમાં આપણે નોંધ લખેલી, બિંદુ P ઓફ x1 y1 થી રેખા ax + by + c = 0 નું લંબ અંતર P બરાબર માનાંકમાં ax1 + by1 + c / √ a² + b² થાય. મિત્રો, તો સૌપ્રથમ આમાં abc ની કિંમત મેળવવી પડે અને x1 y1 બરાબર, x1 y1 એટલે શું થાય, -1 અને 1 બરાબર. અહીં x1 y1 બિંદુના યામ એટલે x શું થશે, x1 y1 આ બિંદુના યામ મળી જાય. હવે પહેલા તો આમાં સમીકરણ વ્યવસ્થિત ગોઠવીએ, રેખાનું સમીકરણ તથા રેખા સમીકરણ આ રીતે આપેલ છે, 12 ઇન્ટુ x + 6 is equal to 5 ઇન્ટુ y - 2, અને વ્યવસ્થિત ગોઠવીએ, અંદર ગુણાકાર કરીને 12x + 12 6 72 5y - 10 5 2 10, બધાને આ બાજુ લઈ લો, તો 12x - 5y 72, આ 10 આ બાજુ કેટલા પ્લસ થાય, 72 ને 10 કેટલા થાય, 82 is equal to 0. તો આના પરથી સેની સેની કિંમત મળશે મિત્રો, a બરાબર x નો સહગુણક એટલે 12, b બરાબર y નો સહગુણક - 5, અને c એટલે અચળપદ કેટલા છે, 82. ઓકે, તો a b c ની કિંમત મળી ગઈ બરાબર. તેથી બિંદુથી રેખાનું લંબ અંતર p હોય તો p ધારી લઈએ બરાબર, તો P બરાબર શું લખાય મિત્રો, સૂત્ર AX1 + BY1 + C / √ A² + B² આવું લખાય. ઓકે, P બરાબર માનાંકમાં AX1 + BY1 + C બરાબર C / √ A² + B² આપણી પાસે ABC ની પણ કિંમત છે, અચળ X1 Y1 ની પણ કિંમત છે, X1 એટલે - 1 Y1 એટલે 1, બધાની કિંમતો છે બરાબર. કઈ રીતે આવી, તો કે આ ગુણાકાર કર્યો, X નો સહગુણક એને A કહેવાય, Y નો સહગુણક એને B કહેવાય, અચળ પદને C કહેવાય. ઓકે, આમાં કિંમત મૂકી દઈએ, માત્ર ખાલી કિંમત જ મૂકવાની છે, a એટલે 12 x1 - 1 b - 5 ડાયરેક્ટ અહીં - 5 જ કરી નાખું છું બરાબર, y1 1 c 82 / અંડર રૂટ a² + b² એટલે a નો વર્ગ 12 નો વર્ગ પ્લસ બી નો વર્ગ એટલે માઇનસ 5 નો વર્ગ, એટલે 5 નો વર્ગ થશે, ધન થઈ જશે મિત્રો. ધીમે ધીમે સાદુ બાપીએ, માઇનસ 12 - 5 પ્લસ 82 / અંડર રૂટ આ કેટલા થશે, 12 નો વર્ગ 144, 5 નો વર્ગ 25, 144 અને 25 169 બરાબર છે, આ કેટલા થાય, 17, 82માંથી 17 જાય, બારે પાસે 17 બરાબર, તો 82માંથી 17 જાય તો કેટલા વચ્ચે મિત્રો, 65 વચ્ચે, કેટલા વચ્ચે, 65, એટલે 65ના છેદમાં આ 169 વર્ગમૂળ 13, 13 પંજા 65 એટલે અંતર કેટલું આવશે, 5 એકમ. તો બિંદુથી રેખાનું લંબ અંતર કેટલું આવ્યું, 5 એકમ, આ જવાબ આવે છે. એકદમ ઇઝી દાખલો છે મિત્રો, પહેલાં જે બિંદુ છે એને x1 y1 લઈ લેવાનું, x નો સહગુણક એટલે a, y નો સહગુણક એટલે b, અને અચળ બદલે c, વ્યવસ્થિત ગોઠવી નાખવાનું, કિંમત આમાં મૂકી જાઓ. આ સૂત્ર છે મિત્રો, સૂત્રમાં ગયા લેક્ચરમાં લખ્યા પડે, એમાં કિંમત મૂકી લસી તો શું આવશે, જવાબ આવશે. આગળ જોઈએ પાંચમો દાખલો, એક્સ અક્ષ પરનું કયું બિંદુ એક્સ / 3 + વાય / 4 = 1 રેખાથી 4 એકમ અંતરે આવેલ છે, એટલે અહીંયા અંતર આપેલું છે, બિંદુ મેળવવાનું છે. આમાં શું આપેલ છે, બિંદુ આપેલ હતું, અંતર મેળવવાનું હતું, આમાં અંતર આપેલ છે, બિંદુ મેળવવાનું છે, બીજું કાંઈ નથી, સેમ જ દાખલો છે. તો એક્સ અક્ષ પરનું બિંદુ કદ મેં કીધું છે ને, તો એક્સ અક્ષ પરના બિંદુના વાય આમ શું થાય મિત્રો, 0 થાય. ધારો કે લખી નાખી, એક્સ અક્ષ પરના બિંદુના યામ, ધારો કે એક્સ અક્ષ પરના બિંદુના યામ એ 0 છે, શું છે મિત્રો,
a 0 ધારી લ્યો કારણ કે y આમ શૂન્ય થાય x અક્ષ પરનું બિંદુ છે તમને કીધું x અક્ષ પરનું બિંદુ એટલે y આમ શું થાય 0 x આમ a ધારી લીધો ઓકે આ શું થઈ ગયું x1 y1 થઈ ગયું મિત્રો શું થઈ ગયું x1 y1 એટલે x1 y1 બરાબર શું આવશે a 0 a ની કિંમત મળી જાય એટલે સીધો જવાબ મળી જાય બરાબર x1 y1 આમાં કેમ આપેલ હતું એવી રીતે આમાં મેળવવાનું છે આપણે ધારી લીધું a 0 એટલે x1 y1 બરાબર a 0 રેખા લઈ લઈએ રેખા કઈ છે તો કે x by 3 plus y by 4 is equal to 1 ચોકડી ગુણાકાર કરી નાખો 4x plus 3y 3 ચોક 12 પહેલી બાજુ 4x plus 3y 3 ચોક 12 ગુણાકાર 1 સાથે બરાબર તો 4x plus 3y minus 12 બરાબર 0 12 ને આ બાજુ તો a b c ની કિંમત મળી જાય a એટલે x નો સોગણક b એટલે y નો સોગણક અને c એટલે અચળ પદ મળી ગયું અંતર કેટલું આવેલ 4 એકમ અંતર એટલે p બરાબર 4 આપેલ છે અને p બરાબર કેટલું આપેલ છે 4 આપેલ છે બરાબર હવે સીધું સૂત્ર જ મૂકવાનું છે બધું તૈયાર છે a b c તૈયાર છે p બરાબર 4 x1 y1 પણ તૈયાર છે એમાં a ખાલી ઘટે છે મળી જશે હમણાં બરાબર સૂત્રમાં કિંમત મૂકશો એટલે તેથી અંતર p બરાબર માનાંકમાં ax1 plus by1 plus c upon under root a square plus b square અંતર કેટલું છે તો કે p બરાબર કેટલું છે 4 બરાબર માનાંકમાં a કેટલું છે 4 x1 એટલે x1 ની કિંમત શું છે તો કે a plus b b એટલે શું છે તો કે 3 y1 y1 ની કિંમત શું છે તો કે 0 plus c c ની કિંમત શું છે કે minus 12 ખાલી કિંમતો મૂકવાની છે બીજું નવીન કાંઈ નથી કરવાનું a નો વર્ગ b નો વર્ગ a નો વર્ગ 4 નો વર્ગ + 3 નો વર્ગ ઓકે આ રીતે છે 4 માનાંકમાં 4a આ જો આ a છે આ 4 છે જોજો 4a 4a આ 3 ઇન્ટુ 0 એટલે 0 થઈ ગયું મિત્રો - 12 ડાયરેક્ટ આવશે છેદમાં 4 નો વર્ગ 16 3 નો વર્ગ 9 16 ને 9 25 થાય અને 25 નો વર્ગમૂળ શું થાય મિત્રો 5 થાય શું થાય 5 ઓકે 5 નો ગુણાકાર કોની સાથે થાય 4 સાથે તો 5 4 20 20 બરાબર શું આવશે માનાંકમાં 4a - 12 આવો આવ્યો ઓકે તો એકવાર માનાંક છે તો માનાંકમાં ધન હોય તો કિંમત 12 આવે ધન જ રહે ઋણ હોય તો ધન થઈ જાય એટલે એકવાર ધન ઋણ કેવી હોય ખબર હોય નહીં મિત્રો તો એકવાર સામેનું પદ એકવાર ધન લેવાનું એકવાર કેવું લેવાનું ઋણ લેવાનું એકવાર 20 લેવાનું એકવાર કેવા લેવાનું માઇનસ 20 કોના બરાબર 4a માઇનસ 12 બરાબર બરાબર તેથી 4a માઇનસ 12 બરાબર 20 અથવા બરાબર આના પરથી કિંમત મળશે તો 4a બરાબર 12 પહેલી બાજુ કેવા થાય પ્લસ 20 ને 12 કેટલા થાય 32 એટલે 4 ક્યાં જાય છેદમાં 4 8 32 એટલે a બરાબર 8 આ એક કિંમત આ મળી 8 બરાબર હવે એકવાર 20 લીધા હવે એકવાર કેવા લેવાના માઇનસ 20 કારણ કે માનાંક છે જોઈ મિત્રો તેથી 4a માઇનસ 12 બરાબર કેટલા લઈ લો માઇનસ 20 ઓકે એકવાર કેવા લીધા 20 ધન લીધા એકવાર કેવા લીધા ઋણ કારણ કે માનાંકની અંદર કિંમત ધન હોય તો એ ધન જ રહે ઋણ હોય તો ધન થઈ જાય બરાબર તો એકવાર 20 લીધા એકવાર માઇનસ 20 તો 4a બરાબર માઇનસ 12 પહેલી વખત પ્લસ 12 થઈ જાય માઇનસ 20 પ્લસ 12 એટલે 8 થશે કેવા પણ માઇનસ 8 તો 4 2 8 એટલે a બરાબર શું આવશે માઇનસ 2 તો એની 2 કિંમત મળી કેટલી 2 8 અને માઇનસ 2 માઇનસ 20 પ્લસ 12 એટલે માઇનસ 20 માંથી 20 માંથી 12 જાય 8 પણ કેવા માઇનસ 8 કારણ કે નિશાની 20 ની ઋણ છે એ બરાબર માઇનસ 2 એ બરાબર 8 તો 2 બિંદુ મળશે કયા કયા એ 0 એટલે એની કિંમત શું આવી 8 અને માઇનસ 2 8 0 અને માઇનસ 2 0 બરાબર એટલે બિંદુના યામ અહીંયા લખશું આપણે બિંદુના યામ 8 0 અથવા બીજી કિંમત શું આવી માઇનસ 2 માઇનસ 2 0 થાય તો આ તમારો શું આવશે ફાઇનલ જવાબ આવશે કે બિંદુથી આ જે રેખા છે એનું અંતર કેટલું થાય 4 એકમ અંતર થાય ખ્યાલ આવ્યો મિત્રો એકદમ ઇઝી દાખલો છે બરાબર બિંદુને એ 0 ધારી લીધું રેખા પરથી એ બી સી ની કિંમત મળે છે આ x1 y1 થઈ ગયું p નું અંતર કેટલું 4 એકમ આપેલ છે આમાં કિંમત મૂકી છું પછી આ નોર્મલ આવું સમીકરણ આવી જાય પછી એકવાર 20 લઈએ એકવાર માઇનસ 20 કારણ કે માનાંક માનાંકની સામે કાંઈ પણ પદ આવેલી એકવાર ધન લેવાનું એકવાર કેવું લેવાનું ઋણ એટલે એની 2 કિંમત મળશે એટલે 2 બિંદુ મળશે ઓકે આગળ જોઈએ છઠ્ઠો દાખલો નીચેની સમાંતર રેખા વચ્ચેનું લંબ અંતર શોધો આ બધા સૂત્રો લખી નાખે
તો બે સમાંતર રેખામાં ચલના અંતર શું થાય મિત્રો માનાકમાં c1 - c2 upon under root a square plus b square બરાબર તો a b c1 અને c2 ની કિંમત a અને b ની કિંમત તો બંનેમાં સેમ જ છે a b સેમ છે c1 અને c2 અલગ છે બરાબર તો પહેલા આ બંને રેખા પરથી આપણે a b અને c1 c2 ની કિંમત લખી a બરાબર x નો સોગણો કેટલો છે 15 y નો સોગણો કેટલો છે 8 બરાબર c1 બરાબર પહેલી રેખાનો અચળ પદ માઈનસ 34 c2 એટલે બીજી રેખાનો અચળ પદ કેટલું છે 31 બરાબર a b c1 c2 ની કિંમત લખો કારણ કે સૂત્રમાં એ જ આવશે તેથી સમાંતર રેખા વચ્ચેનો અંતર અંતર p હોય તો p બરાબર માનાંકમાં c1 - c2 આ સૂત્ર છે ગયા લેક્ચરમાં મિત્રો આ સૂત્ર લખેલું અપોન અંડર રૂટ a સ્ક્વેર + b સ્ક્વેર આમાં કિંમત મૂકી જરા સીધો જવાબ આવશે c1 માઇનસ 34 c2 31 માનાંક પૂરો અપોન અંડર રૂટ a સ્ક્વેર + b સ્ક્વેર a 15 નો વર્ગ b 8 નો વર્ગ ધીમે ધીમે જઈએ માઇનસ 34 માઇનસ 31 એટલે માઇનસ 65 થશે પણ 12 આવે તો 65 જ થઈ જશે 15 નો વર્ગ 225 થાય 8 નો વર્ગ 64 225 ને 64 289 થાય કેટલા થાય મિત્રો 289 289 નું વર્ગમૂળ શું થાય 17 થાય મિત્રો શું થાય 17 એટલે 65 ના છેદમાં 17 આ શું આવશે અંતર આવશે આ જવાબ આવે છે આ રીતે કરવાનું હતું બરાબર ખાલી કિંમત મૂકવાની છે મિત્રો a b c1 c2 સૂત્રમાં કિંમત મૂકી લેશો સીધો જવાબ આવશે એ જ દાખલો આમાં વળી l ને p ને એવું બોલ્યું તો આપેલ છે તે l ને p ને એવા સ્વરૂપમાં જવાબ આવશે અંદર ગુણાકાર કરી નાખીએ lx plus ly plus p બરાબર 0 આ રેખા શું થશે આનો અંદર ગુણાકાર lx plus ly minus r બરાબર 0 તો સેમ એ જ રીતે આમાં કિંમત મેળવી a b c ની a એટલે x નો સોગણક l b એટલે y નો સોગણક પણ l જ છે અને અચળ પદ c1 આમાં શું છે p અને આમાં અચળ પદ શું છે તો કે minus r ઓકે સીધું સૂત્ર અંતર p બરાબર માનાંકમાં c1 minus c2 અપોન અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર કિંમત મૂકી જાય આમાં સીધો જવાબ આવશે માનાંકમાં c1 c1 એટલે p c2 માઇનસ r અપોન અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર a એટલે l નો વર્ગ b આ y સોરી l જ આવશે ને y નો સોગણક એટલે l તો l સ્ક્વેર પ્લસ l સ્ક્વેર એવું જ આવશે l સ્ક્વેર પ્લસ l સ્ક્વેર તો માઇનસ માઇનસ પ્લસ p પ્લસ r ઉપર તો ધન જ આવશે માનાંકમાં p પ્લસ r બરાબર p ને r ની કિંમત પર આધાર રાખે અંડર l સ્ક્વેર પ્લસ l સ્ક્વેર એટલે 2l સ્ક્વેર થાય છે તો શું થાય 2l સ્ક્વેર તો l સ્ક્વેર નું વર્ગમૂળ l થઈ જાય √2 તેમ નામ એમ રહેશે માનાંકમાં p પ્લસ r છેદમાં √2 ઇનટુ l આ શું આવ્યું છે અંતર આવ્યું છે તમને બે સમાંતર રેખા વચ્ચેનો અંતર સૂત્રમાં મિત્રો કિંમત મૂકા સિવાય બીજું કંઈ કરવા નથી એકદમ ઇઝી દાખલાઓ છે આખું આ જે દાખલાઓ ગણાય બધા સૂત્ર પરના દાખલાઓ છે તો વ્યવસ્થિત સમજીને દાખલાઓ ગણી નાખો આગળ વધીએ મિત્રો દાખલા પર 7 જોઈએ બિંદુમાંથી પસાર થતી બિંદુ માઇનસ 2 માંથી પસાર થાય માઇનસ 2 3 માંથી પસાર થતી અને 3x - 4y + 2 = 0 ને સમાંતર રેખાનું સમીકરણ મેળવવાનું છે તો આપણે મિત્રો કોઈ પણ રેખાનું સમીકરણ મેળવવું હોય તો તમારી પાસે બિંદુ અને ઢાળ હોવા જોઈએ તો સમીકરણ મળે બરાબર તો અહીંયા બિંદુ તો આપેલું છે મિત્રો ઢાળ નથી આપેલો તો પહેલા ઢાળ મેળવી લઈએ બરાબર હવે જે માગેલી રેખા છે એ આ રેખાને કેવી છે સમાંતર છે તો જો સમાંતર હોય જો બે રેખા એકબીજાને સમાંતર હોય તો સમાંતર રેખાના ઢાળ કેવા થાય સમાન થાય મિત્રો સમાંતર રેખાઓના ઢાળ કેવા થાય સમાન તો આ રેખાનો જે ઢાળ છે એ જ માગેલી રેખાનો ઢાળ થશે ઢાળ મળી જશે બિંદુ તો છે જ બરાબર અહીં માગેલી રેખા 3x - 4y + 2 = 0 ને સમાંતર હોવાથી બંનેના ઢાળ કેવા થાય મિત્રો સમાન થશે ઢાળ સમાન થશે અથવા તો સમાન થાય તેથી માંગેલી રેખાનો ઢાળ જે આનો ઢાળ હોય એ શું થાય માંગેલી રેખાનો ઢાળ થશે
ढाळ એટલે શું થાય મિત્રો ax by c 0 જો સમીકરણ હોય તો એનો ઢાળ શું થાય માઈનસ a ના છેદમાં b થાય a એટલે x નો સહગુણક અને b એટલે શું થાય y નો સહગુણક તો માઈનસ x નો સહગુણક શું છે 3 y નો સહગુણક શું છે માઈનસ 4 માઈનસ માઈનસ પ્લસ થઈ જાય એટલે 3/4 ઓકે આ સમીકરણ મે લખાવેલું બરાબર ગયા લેક્ચરમાં મે દાખલાઓ કરાવેલા બરાબર દાખલાઓની આગળ મે તમને નોન લખાવી 10.3 પહેલા જે નોન લખાવેલી એમાં સહગુણક લખેલું કે ax by c 0 જો રેખાનું સમીકરણ હોય તો એનો ઢાળ શું થાય માઈનસ a ના છેદમાં b થાય a એટલે x નો સહગુણક અને b એટલે y નો સહગુણક તો એનો ઢાળ મળી ગયો 3/4 બિંદુ તો આપેલું છે અને બિંદુના યામ એને x1 y1 લઈ લ્યો તો x1 y1 બરાબર શું થશે માઈનસ 2 3 તેથી રેખાનું સમીકરણ શું થશે સમીકરણ y - y1 = m * x - x1 બિંદુ ઢાળ સ્વરૂપ રેખાનું સમીકરણ બિંદુ પણ છે ઢાળ પણ છે તો y - y1 3 m એટલે ઢાળ કેટલો છે 3/4 x - x1 x1 એટલે -2 ઓકે 4 નો ગુણાકાર અહીંયા 3 નો ગુણાકાર અંદર 4y 4 તેરી 12 3 નો ગુણાકાર અંદર 3x માઈનસ માઈનસ પ્લસ થશે 3 2 6 આ બંનેને પહેલી બાજુ લઈ લ્યો તો 3x માઈનસ 4y આ 12 પહેલી બાજુ કેવા થાય માઈનસ 12 છે પ્લસ 12 12 ને 6 કેટલા થાય 18 બરાબર 0 આ જવાબ આવી ગયો ઓકે બીજું કાંઈ કરવાનું છે નહીં મિત્રો ઓકે આ રીતે થશે બરાબર કે આ રેખાને સમાંતર છે તેથી બંને ઢાળ સમાન થાય તો આ ઢાળ મળી ગયો બિંદુ તો છે જ બીજું બિંદુ ઢાળ સ્વરૂપ રેખાનું સમીકરણ 10.2 માં પણ આવા દાખલાઓ મિત્રો ગણેલા સીધી કિંમત મૂકેલો જવાબ આવી જશે આગળ વધીએ આઠમો દાખલો રેખા x - 7y + 5 = 0 અને લંબ એટલે માગેલી રેખા છે આને લંબ છે તો જો બે લંબ રેખાઓ હોય તો બંનેના ઢાળનો ગુણાકાર કેટલો થાય મિત્રો -1 થાય કેટલો થાય -1 આમાં બે સમાંતર રેખાઓના ઢાળ સમાન થાય બે લંબ રેખાના ઢાળનો ગુણાકાર કેટલો થાય -1 થાય તો આનો ઢાળ મળી જાય એના પરથી બી પેલી આપ માગેલ રેખાનો ઢાળ મળી જાય મિત્રો બરાબર અને જેનો x અંતઃખંડ 3 છે x અંતઃખંડ 3 એનો મતલબ શું થાય કે રેખા x અક્ષ પર કાપેલ લંબાઈ 3 છે તો એ રેખા x અક્ષના કયા બિંદુમાં છેદતી હોય મિત્રો 3 0 માં છેદતી હોય કયા બિંદુમાં 3 0 કારણ કે x અંતઃખંડ પર y આમ શું થાય એટલે કે x અક્ષ પર y આમ શું થાય શૂન્ય થાય તો એ રેખા x અક્ષને ક્યાં છેદતી હોય 3 0 માં તો બિંદુ મળી ગયું ઢાળ મળી જશે તો બિંદુ ઢાળ સ્વરૂપ રેખાનું સમીકરણ મળી જશે બરાબર ત્યારબાદ આના પરથી ઢાળ મેળવીએ રેખા x - 7y + 5 = 0 નો ઢાળ શું થશે માઈનસ x નો સહગુણક એટલે 1 છેદમાં y નો સહગુણક કેટલો છે માઈનસ 7 માઈનસ માઈનસ પ્લસ તો આનો ઢાળ શું મળ્યો 1/7 આ રેખાનો ઢાળ શું મળ્યો 1/7 મળ્યો મિત્રો હવે માંગેલી રેખા છે આ રેખાને લંબ છે એવું લખશે માંગેલી રેખા આપેલ રેખાને લંબ હોવાથી બંનેના ઢાળનો ગુણાકાર કેટલો થાય મિત્રો માઈનસ 1 થાય માંગેલ રેખા આપેલ રેખાને લંબ હોવાથી બંનેના ઢાળનો ગુણાકાર માઈનસ 1 થાય તેથી માંગેલી રેખાનો ઢાળ કેટલો થાય મિત્રો તો આને વ્યસ્ત કરી નાખો ને માઇનસ વડે ગુણ નાખો તો આને વ્યસ્ત કરો શું થાય 7 અને માઇનસ વડે ગુણો શું થાય માઇનસ 7 તો માંગેલી રેખાનો ઢાળ કેટલો થશે માઇનસ 7 આ બંનેનો ગુણાકાર કરો જુઓ તો સાત સાત ઉડી જાય એટલે ગુણાકાર કેટલો આવશે માઇનસ 1 બરાબર તો બે લંબ રેખાના ઢાળનો ગુણાકાર માઇનસ 1 જ થાય ને બરાબર તો માંગેલ રેખાનો ઢાળ કેટલો થાય માઇનસ 7 તો ઢાળ મળી જો બિંદુ એક અંતઃખંડ આપેલ જેના પરથી બિંદુ મળી જશે અને રેખાનો એક અંતઃખંડ 3 હોવાથી રેખા x અક્ષને કયા બિંદુમાં છેદે x અક્ષને 3 0 બરાબર x અંતઃખંડ 3 છે બરાબર તો x અંતઃખંડ 3 હોય તો રેખા x અક્ષના કયા બિંદુમાં છેદતી હોય 3 0 માં કારણ કે y આમ શૂન્ય હોય x અક્ષ પર બરાબર તો y x આમ 3 અને y આમ શું થશે શૂન્ય 3 0 બિંદુમાં છેદે બરાબર છે તો આ બિંદુ અને આ ઢાળ તેથી રેખાનું સમીકરણ મળી જશે તેથી રેખાનું સમીકરણ કયું સમીકરણ આવશે તો કે ઢાળ બિંદુ સ્વરૂપ રેખાનું સમીકરણ y માઇનસ y1 = m * x - x1 y માઇનસ y1 એટલે y એમ
3 0 y m શું છે 0 m એટલે ઢાળ કેટલો છે -7 અને x - x1 એટલે x m શું છે 3 બિંદુનો x m તો y - 0 એટલે y -7 અંદર ગુણાકાર -7x - - 7 તેરી 21 અને મને બાજુ સોરી 7 તેરી 21 બને ને આ બાજુ લઈ લો એટલે 7x કેવા થઈ જાય પ્લસ y તો પ્લસ છે આ 21 કેવા થઈ માઈનસ બરાબર 0 એટલે આ તમારો જવાબ આવશે મિત્રો 7x + y - 21 બંને સેમ જ દાખલા આમાં સમાંતર રેખા હતી બંને ઢાળ સમાન થાય આમાં લંબ રેખા છે બંનેનો ઢાળ ગુણાકાર માઈનસ 1 થાય ઓકે અને બિંદુ 3 0 મળશે બરાબર તો બિંદુ ઢાળ સ્વરૂપ રેખાનું સમીકરણ તો વ્યવસ્થિત સમજીને દાખલાઓ ગણી નાખો આગળ વધીએ મિત્રો નોમો દાખલો √3x + y = 1 અને x + √3y = 1 વચ્ચેના ખૂણાનો માપ શોધો એટલે બે રેખા વચ્ચેના ખૂણાનો માપ સૌપ્રથમ મે તમને સાજા 10 પોઈન્ટ પર જ્યારે આપણે ચેપ્ટર શરૂ કર્યું મિત્રો ત્યારે મે તમને લખાવેલું બે રેખા વચ્ચેના ખૂણાનો માપ જો આલ્ફા હોય અને જો પહેલી રેખાનો ઢાળ m1 હોય બીજી રેખાનો ઢાળ m2 હોય તો બે રેખા વચ્ચેના ખૂણાનો માપ tan આલ્ફા બરાબર માનાંકમાં m1 - m2 / 1 + m1 * m2 થાય આવો આપણે સાજા 10 પોઈન્ટ 1 માં એક દાખલો ગણેલો એ જ દાખલો છે સેમ તો પહેલા બંને રેખાના ઢાળ મેળવી લેશું ખૂણાનો માપ આલ્ફા ધારી લેશો બરાબર પહેલી રેખાનો ઢાળ રેખા √3x + y = 1 નો ઢાળ આને m1 નામ આપી દો m1 એટલે - a ના છેદમાં b એટલે - √3 ના છેદમાં 1 a એટલે x નો સહગુણક અને b એટલે y નો સહગુણક તો - √3 આનો ઢાળ શું મળ્યો -√3 બરાબર અને x + √3y प्लस बराबर 1 नो ढाल m2 बराबर माइनस a ना छेद में b એટલે a એટલે x નો સહગુણક 1 b એટલે y નો સહગુણક √3 माइनस 1/√3 ओके આ m1 m2 ની કિંમત મળી ગઈ હવે જો બે રેખા વચ્ચેના ખૂણાનો માપ આલ્ફા હોય જો બે રેખાઓ વચ્ચેનો ખૂણો આલ્ફા હોય તો બે રેખા વચ્ચેનો ખૂણો આલ્ફા હોય તો સૂત્ર શું આવશે tan આલ્ફા બરાબર માનાંકમાં m1 - m2 / 1 + m1 * m2 ઓકે આમાં કિંમત મૂકી છે બરાબર આ સીધું સૂત્ર છે મિત્રો સ્વાયતા 10.1 શરૂ કર્યું સ્વ ચેપ્ટર શરૂ કર્યું ત્યારે મેં સૂત્ર લખાવેલું આલ્ફા એટલે બે રેખા વચ્ચેનો ખૂણો m1 એટલું એટલે m2 એટલે બે રેખાઓના ઢાળ કિંમત મૂકી જો આપણે તૈયાર છે m1 m2 ની કિંમત m1 - √3 m2 - 1/√3 છેદમાં 1 + m1 - √3 m2 - 1/√3 ઓકે આ થઈ ગયું ધીમે ધીમે લસાઅને સાદરૂપ આપીએ ઓકે તો લસાઅ શું આવશે √3 આવશે અંશનો પણ લસાઅ √3 આવશે અને છેદનો પણ લસાઅ √3 અંશ અને છેદનો લસાઅ ઉડી જશે બરાબર છે જેના છેદમાં √3 નહીં અને √3 વડે ગુણવાના તો √3 નો ગુણાકાર √3 સાથે √3 ઇન્ટુ √3 કેટલા થાય 3 - 3 - - + 1 છેદમાં જોજો મિત્રો અંશનો લસાઅ પણ √3 આવશે છેદનો લસાઅ પણ √3 આવશે અંશ અને છેદનો લસાઅ ઉડી જશે જેના છેદમાં √3 નથી એને √3 વડે ગુણી નાખશું તો √3 √3 3 - - + 1 આ √3 નો ગુણાકાર કોની સાથે થાય 1 √3 * 1 એટલે √3 + એમ ના એમ - - પણ + જ થશે √3 * 1 એટલે √3 બરાબર - 3 + 1 એટલે - 2 છેદમાં √3 + √3 એટલે 2 √3 બરાબર બે બે ઉડી જશે -1/√3 બહાર આવે તો શું થશે મિત્રો 1/√3 થઈ જશે કારણ કે ધન જ કારણ કે માનાંક છે તો tan આલ્ફા બરાબર શું આવશે 1/√3 માનાંકની બહાર આવે એટલે ક્યાં થઈ જાય ધન થઈ જાય બરાબર ઋણ હોય તો ધન થઈ જાય ધન હોય તો ધનના ધન એમ તો tan આલ્ફાની કિંમત શું મળી મિત્રો 1/√3 મળી તો tan ની કિંમત ક્યારે 1/√3 થાય ખૂણો 30 નો હોય ત્યારે tan 30 ની કિંમત જો 1/√3 થાય તેથી આલ્ફા બરાબર શું આવશે 30 આવશે બરાબર એટલે બે રેખા વચ્ચેના ખૂણાનું માપ કેટલું મળી ગયું 30 મળી ગયું આપણે જાણીએ રેખા આ રીતે હોય મિત્રો એક રેખા આમ હોય એક રેખા આમ હોય
L1 L2 બરાબર તો કે આ ખૂણામાં જો 30 હોય બરાબર આને બે રેખા વચ્ચેનો ખૂણો કહેવાય આને બે રેખા વચ્ચેનો ખૂણો જ કહેવાય તો આ ખૂણાનું માપ કેટલું થાય મિત્રો આ પૂરક કોણ કહેવાય તો આ 30 હોય તો આ કેટલું હોય 180 માઈનસ 30 એટલે 150 હોય મિત્રો કેટલું હોય 150 આ બંને રેખા વચ્ચેનો ખૂણો આ પણ બંને રેખા વચ્ચેનો ખૂણો જ કહેવાય અને આને પણ બંને રેખા વચ્ચેનો ખૂણો જ કહેવાય બરાબર આ ખૂણાનું માપ 30 હોય તો આ કેટલું હોય 150 આ લઘુકોણનું માપ છે જો ગુરુકોણ મેળવવો હોય તો 150 તમારે બંને વસ્તુ લખવી પડે મિત્રો આ પણ બંને રેખા વચ્ચેનો ખૂણો જ કહેવાય અને આ પણ બંને રેખા વચ્ચેનો ખૂણો જ કહેવાય આ લઘુકોણનું માપ મળ્યો બરાબર જો તમને ગુરુકોણ તમને અહીંયા ખાલી ખૂણાનું માપ મેળવવાનું કીધું તો આ પણ ખૂણાનું માપ જ થાય 30 એ આપણે મેળવ્યું અને આ પણ શું થાય ખૂણાનું માપ ગુરુકોણનું માપ લખવું હોય બરાબર બરાબર બંને વસ્તુ તમારે લખવાની એક તો આવી જશે બરાબર ગુરુકોણનું માપ બરાબર 180 માઇનસ 30 30 બાદ કરવાનું હશે એમાંથી 180 માંથી તો ગુરુકોણનું માપ કીધું હોય તો કેટલું આવે 150 બરાબર ટૂંકમાં બંને રેખા વચ્ચેના ખૂણાનું માપ કાં તો 30 હોય કાં તો કેટલું હોય 150 હોય આ જવાબ આવી ગયો બરાબર એટલે આ રીતે હોય મિત્રો આ ખૂણાનું માપ આ પણ કહેવાય અને આ પણ શું થાય બે રેખા વચ્ચેનો ખૂણો જ કહેવાય મિત્રો તો આ જવાબ આવી ગયો આ સૂત્ર ખાલી સૂત્રમાં કિંમત મૂકવાની છે બીજું કાંઈ કર્યું નથી આગળ વધીએ 10મો દાખલો જોઈએ બિંદુઓ એચ થ્રી અને 41 માંથી પસાર થતી એટલે બે બિંદુમાંથી રેખા પસાર થાય છે અને રેખા 7x માઇનસ 9y માઇનસ 19 બી ઇઝિકલ ટુ 0 ને 0 એકબીજાને કાટખૂણે છેદે તો એચ શોધો એટલે આ રેખા આ બે બિંદુમાંથી પસાર થતી રેખા અને પેલી રેખા એકબીજાને કાટખૂણે છેદે છે કાટખૂણે છેદે એટલે બંને રેખાઓ એકબીજાને લંબ છે જો બે રેખાઓ એકબીજાને લંબ હોય તો બંનેના ઢાળનો ગુણાકાર કેટલો થાય મિત્રો માઇનસ 1 થાય તો આપણને એચની કિંમત મળી જાય ખ્યાલ આવ્યો મિત્રો બંને એકબીજાને કાટખૂણે છેદેનો મતલબ શું થાય કે બંને રેખાઓ એકબીજાને લંબ છે જો બે રેખાઓ એકબીજાને લંબ હોય તો બંનેના ઢાળનો ગુણાકાર કેટલો થાય માઇનસ 1 તો આ બે બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ મળી જાય પેલી રેખાનો ઢાળ પણ મળી જાય બંનેનો ગુણાકાર કરી નાખો બરાબર કેટલા લઈ લો માઇનસ 1 લઈ લો બરાબર એચ 3 અને 41 માંથી પસાર થતી રેખાનો ઢાળ બરાબર આ બે બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ એમ વન નામ આપી દઈએ કઈ રીતે મળે વાય એમાંથી વાય એમની બાદબાકી છેદમાં એક્સ એમાંથી એક્સ એમની બાદ વાય એમ 3 માઇનસ 1 છેદમાં એચ માઇનસ 4 ત્રણમાંથી એક થાય કેટલા વધે 2 ટુ અપોન એચ માઇનસ 4 ઓકે આ પહેલી રેખાનો ઢાળ મળી ગયો હવે બીજી રેખાનો ઢાળ અને 7x માઇનસ 9y માઇનસ 19 બરાબર 0નો ઢાળ આને નામ એમ ટુ આપી દઈએ આનો ઢાળ તો ડાયરેક્ટ જ મળી જાય માઇનસ એના છેદમાં બી માઇનસ એક્સનો સહગુણક 7 વાયનો સહગુણક માઇનસ 9 માઇનસ માઇનસ પ્લસ 7/9 થઈ જશે આ બીજી રેખાનો ઢાળ મળી જો હવે બંને એકબીજાને કાટખૂણે છે એટલે બંને એકબીજાને કેવી હોય લંબ હોય મિત્રો હવે બંને રેખાઓ એકદમ ઇઝી દાખલા છે એકબીજાને લંબ હોવાથી કાટખૂણે છે એટલે લંબ હોય બંને રેખાઓ એકબીજાને લંબ હોવાથી બંનેના ઢાળનો ગુણાકાર મિત્રો શું થાય માઇનસ 1 થાય એટલે એમ 1 ઇન્ટુ એમ 2 બરાબર કેટલા થાય માઇનસ 1 થાય બરાબર એમ 1 એટલે પેલી રેખાનો ઢાળ 2 અપોન એચ માઇનસ 4 એમ 2 એટલે બીજી રેખાનો ઢાળ 7/9 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1 ઓકે અંશ અંશનો ગુણાકાર છેદ છેદનો ગુણાકાર 2 × 7 = 14 છેદમાં 9 9h 9 × 36 બરાબર માઇનસ 1 આ ક્યાં જાય ગુણાકારમાં માઇનસ 1 સાથે ગુણાકાર થાય 14 બરાબર માઇનસ 9h થઈ જશે માઇનસ માઇનસ પ્લસ 36 થઈ જશે 9h આ બાજુ 14 પહેલી બાજુ લઈ લો આ પ્લસ થઈ જશે 14 કેવા થાય માઇનસ 36માંથી 14 જાય કેટલા વચ્ચે 22 વચ્ચે મિત્રો કેટલા વચ્ચે 22 36માંથી 14 બરાબર એટલે 6 × 4 = 2 આમાંથી 2 22 પછી એચ બરાબર કેટલા આવશે 22ના છેદમાં 9 મિત્રો આવશે 9 ક્યાં જાય છેદમાં આ એચની કિંમત મળી ગઈ 22ના છેદમાં 9 ચાલો ટૂંકમાં આ રીતે બે બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ પેલી રેખાનો ઢાળ બંને એકબીજાને કાટખૂણે છે એટલે બંને લંબ હોય બંને ઢાળનો ગુણાકાર માઇનસ 1 થાય મૂકી જાવ કિંમત ધીમે ધીમે સાત રૂપિયા એટલે એચની કિંમત શું મળે છે 22ના છેદમાં 9 મિત્રો તો આ તો દાખલા નંબર 10 તો વ્યવસ્થિત સમજીને દાખલાઓ ગણી નાખો તો આજે મિત્રો અહીંયા સુધી રાખીએ
સારું જય શ્રી કૃષ્ણ.